मॉर्निंग स्टूडेंट केम छो बधा मजा माने अंजलि विद्या मंदिर मां आप सर्वनु स्वागत छे। आज आपणे गणित मां प्रकरण 7 तमे पेटर्न एटले के भात ने जोई शको छो एना विशे समझशुं। तो अहीं आपणे कई कई रीते तो के जे आपणे जोईए छे के पेटर्न जुओ तमे तमारी पुस्तकना पाना नंबर 9 ઉપર જુઓ। ઈશા તાર સ્કર્ટ સુંદર છે તો જુઓ સ્કર્ટમાં એક અલગ ભાત આપેલી છે, બરાબર છે? આ રીતની એક સરસ ભાત આપેલી છે। તમારે આગળ લઈ જવી હોય તો કઈ રીતે થશે? જો આ સીધું થયું પછી આ ઊંધું, હવે પાછું આવી રીતના આમ સીધી ભાત પડશે। હવે પાછી ઊંધી ભાત પડશે। તમારે આવી રીતે એ ભાત આગળ પૂરી કરવાની છે। પછી તમને એની નીચે કીધું છે કે એક ચતુર્થાંશ જેટલું ફરે, તો આ ભાત છે એ આ રીતે આવે છે। બરાબર, પછી આમ આવશે। પછી કઈ રીતે આવે છે? પછી એ આવવાનો ભાગ છે એ નીચેની તરફ આવે। બરાબર છે, હવે આ ભાગને તમે આગળ વધારો। જો તમારી પુસ્તકના પાના નંબર 9 ઉપર આ રીતની અલગ અલગ પેટર્ન બનાવેલી છે। હવે જુઓ આપણે બીજી પેટર્ન બનાવીએ, બરાબર છે? તો એમાં આપણે આ રીતની એક પેટર્ન બનાવીએ ફૂલની। આપણે એક સરસ ફૂલની પેટર્ન બનાવીએ। આમ એક ફૂલ બનાવ્યું છે, બરાબર? હવે બીજું ફૂલ કેમ બનશે? આ રીતના બીજા ફૂલની પેટર્ન બનશે। એકવાર બ્લોક ઉપર અને એક ત્યારબાદ નીચે, બરાબર એ જ રીતે ક્રમમાં ગોઠવવામાં આવે, પાછું ઉપરની તરફ। હવે પાછું નીચેની તરફ પેટર્ન બનશે। બરાબર છે, આ રીતની પેટર્ન આગળ ભરશે। હવે તેને એક ચતુર્થાંશ ભાગ જેટલું ફેરવો એટલે આ પેટર્ન કઈ રીતે બનશે? તો પેલું આ રીતે બનશે। બીજું આવી રીતના બનશે। બરાબર છે, ત્રીજું નીચેની તરફ બનશે।
આમ બનશે બરાબર છે આ રીતે તમારે પેટર્ન ફેરવવાની થાય છે હવે એમ કીધું છે કે નિયમ એક ચતુર્થાંશ પર ઘડિયાળની દિશામાં ફરે છે ત્યારબાદ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આ પેટર્ન ફરે તો શું થાય બરાબર છે હવે તમે પેટર્ન આપણે તમે આગળ તમારી રીતે તમે પ્રયત્ન કરજો બરાબર છે અલગ અલગ પેટર્ન આપણે જોઈ હવે જુઓ તમને 100 નંબરના પાના ઉપર એમ કીધેલું છે કે એક તૃતીયાંશમાં પુનરાવર્તિત કરો બરાબર છે નિયમ એક અને બે મુજબ એક તૃતીયાંશમાં પુનરાવર્તિત કરો હવે તમને એમાં આપેલી છે જો ડિઝાઇન એ તમારે કરવાની રહેશે જે આપણે હમણાં બોર્ડ ઉપર જોયું એ રીતે હવે જુઓ એમાં મહાવરો આપેલો છે કે એક છે પેટર્ન આ રીતની આપેલી છે આ રીતની એક પેટર્ન આપેલી છે પછી ત્રીજો વોલ આવી રીતે આપેલો છે બરાબર તો હવે ચોથી રીત કઈ રીતે થશે તો કે ચોથીમાં આ રીતે રાઉન્ડ થશે આમ આ રીતે હતું પૂરું થશે બરાબર અને છેલ્લે આ રીતનું રાઉન્ડ પૂરું થશે પછી તમને એમ પછી ઊંધો એમ પાછો એમ એ રીતે આપેલું છે તો એમાં કઈ રીતે થશે પેલા એ આડો પછી ઉભો હવે તમને આના જવાબ તમે તમારી સ્ક્રીન ઉપર જોજો જુઓ અહીં તમને સ્ક્રીન ઉપર જે તમારા પાના નંબર 100 થી 102 ની પ્રવૃત્તિ છે એટલે કે તમે જુઓ એમાં તમને જે દડાવાળી પ્રવૃત્તિ મેં તમને જે બોર્ડ ઉપર કરાવડાવી એના આન્સર તમને અહીં દેખાડેલા છે સ્ક્રીન ઉપર બરાબર છે તો કઈ રીતે તમારે એનો ફેરવવાનું છે એ તમે જોઈ શકશો જુઓ ત્રિકોણમાં છે તો ઉપર 4 મીંડા અને નીચે 1 મીંડું છે પછી બીજી પેટર્નમાં એક બાજુ 1 મીંડું અને 4 તો પછી બીજી બાજુ તો હવે તમે જાણો છો તો હવે શું થશે તો કે હવે પાછું નીચે 1 મીંડું અને ઉપર 3 મીંડા અને એ પછી જે બીજા નંબરની આકૃતિ છે એ જ બીજા પેટર્નમાં પૂરી થશે બરાબર આ રીતે તમારે લોકોએ આગળ વધવાનું છે એવી રીતે એફમાં પણ જુઓ એફ સીધો એફ આડો છે બરાબર પછી એફ ત્રાસો પછી ઊંધો એફ છે તો હવે આમાં કયો એફ આવશે
તો કે 45ના ખૂણે ફરે છે એટલે ઊંધો એફ આવશે, બરાબર છે? તમને સમજાઈ ગયું? હવે જુઓ એના પછીની, તમને તેના પછી એ બી આ નિયમનો ઉપયોગ કરી અને ચિત્ર ફરીથી ન મળે ત્યાં સુધી તમારે એ ઉપયોગ કરવાનો છે. તો આપણે એ જુઓ, તમારે એલ વાળું છે એ તમારે છેલ્લે એલ અને પી મળશે. હવે જુઓ એમાં ત્રીજું નીચે આપેલું છે તમારા પુસ્તકના 102 નંબરના પાના ઉપર, કે નીચે લાલ લીટીની ડાબી બાજુએ કેટલીક પેટર્ન આપેલી છે, દરેક પેટર્ન માટેના નિયમો લખો. આ નિયમનો ઉપયોગ કરી લાલ લીટીની જમણી બાજુ આવેલી પેટર્નમાં હવે પછી કઈ પેટર્ન આવશે એમાં ટીક કરવાની છે. તો જુઓ તમારે જે પહેલી પેટર્ન છે એ ઘડિયાળની દિશામાં 45 અંશના ખૂણે ફરે છે, એટલે એમાં તમારે જે બીજી આકૃતિ આપેલી છે સામે પહેલી અને બીજી, તો બીજી આકૃતિમાં તમારે રાઇટની નિશાની કરવાની છે. એ પછીની તમારે બીજી આકૃતિ બી આપેલી છે, તો એ ઘડિયાળની દિશામાં 90 અંશના ખૂણે ફેરફાર થાય છે, તો એમાં પણ સામે જે બે આકૃતિ આપેલી છે એમાં બીજી આકૃતિમાં તમારે ટીક કરવાની છે. એ પછીની તમને જે આકૃતિ આપેલી છે એ ઘડિયાળની દિશામાં 90 અંશના ખૂણે કામ કરે છે, તો એમાં જે બીજી બાજુમાં પહેલી આકૃતિ છે એ જ દોરવામાં આવશે. એવી રીતે ડીમાં પણ તમે જુઓ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 90 અંશના અંતરે કરે છે, તો એમાં પણ તમને જે પહેલી આકૃતિ છે એના ઉપરથી કરવાનું આવશે. જુઓ એના પછી પણ તમને કેટલીક પેટર્નો આપેલી છે, બરાબર છે? તો હવે એમાં કઈ પેટર્ન, એકવાર નીચેની તરફ ટપકું આવે છે, એકવાર ઉપરની તરફ ટપકું આવે છે, તો હવે તમને સમજાય જ ગયું હશે કે હવે કયું ટપકું આવશે. તો ઉપરની તરફવાળું ટપકું છે એ ખોટું છે, એની જગ્યાએ જે છેલ્લેથી બીજું છે એ ખોટું છે, એની જગ્યાએ નીચે ટપકું આવે એ રીતની ડિઝાઇન થવી જોઈએ. એ રીતે છત્રીમાં પણ જો એક છત્રી આડી અને એક છત્રી નીચેની તરફ આપેલી છે, એક છત્રી આડી છે એક છત્રી ઉપરની તરફ છે, બરાબર છે? તો એમાં તમારે છેલ્લેથી બીજી જે છત્રી છે એ ખોટી છે, એ ખરેખર નીચેની તરફ આવેલી હોવી જોઈએ. હવે જો પક્ષી છે તો પક્ષીઓમાં જે બીજું પક્ષી છે એ ખોટું છે. શા માટે? તો કે એક પક્ષીનું મોઢું ઉપરની તરફ અને બીજા પક્ષીનું મોઢું નીચેની તરફ આવે એ રીતે લઈ આવવાનું છે. હવે જો ત્રિકોણમાં છે તો ત્રિકોણમાં બધે ચોરસ આપેલા છે, પણ ચોથું ત્રિકોણ છે એમાં અંદર ગોળની નિશાની છે, તેની જગ્યાએ શું થશે? ચોરસની નિશાની થશે, બરાબર? હવે આપણે આ તમે સમજી ગયા. હવે આપણે આગળ જાદુઈ ત્રિકોણ બનાવ્યા એ આપણે યાદ છે. ચાલો આપણે એવી જાદુઈ ચોરસ બનાવીએ કે જેમાં બાજુમાં આપેલ ચોરસને પૂર્ણ કરવા માટે 46 થી 54 સુધીનો સંખ્યાનો ઉપયોગ કરવાનો છે, અને તેનો સરવાળો કેટલો? તો કે સરવાળો 150 જ થવો. તમારા પુસ્તકના પાના નંબર 103 ઉપર જે આપણે જાદુઈ ચોરસ પૂરું કરવાનું છે એ જુઓ. હવે એમાં શું કીધું છે કે તમે છે તો આડી ઊભી ગમે એ સંખ્યાનો સરવાળો કેટલો થવો જોઈએ? તો કે દરેક આડી સંખ્યાનો સરવાળો 150 થવો જોઈએ. તો જો આપણે અહીં બે સંખ્યા આપણને આપેલી છે, તો આપણે પેલા આ બંને સંખ્યાનો સરવાળો કરીએ, તો 52 વત્તા 47 કરીએ તો આપણને કેટલા મળે? તો કે 7 ને 2 9 અને 5 ને 4 9 99 મળ્યા. હવે તમને કીધેલું છે કે બધી જ સંખ્યાનો સરવાળો કેટલો થવો જોઈએ? સરવાળો 150. હવે આપણે આ 99 છે એને આપણે 150 માંથી બાદ કરીએ એટલે અહીંયા આપણને નવી રકમ મળી જાય. તો અહીંયા આપણે આ 150 ઓછા તમે 99 કરો તો 0 માંથી 9 નો જાય, એટલે અહીંયા 10 કો 10 માંથી 9 જાય તો 1,
અને એક ઓછો એટલે ચાર. તો 14 માંથી 9 જાય તો કેટલા રહેશે? 9 પછી 10 11 12 13 અને 14 એટલે અહીંયા આવશે 51. તો અહીં તમને છે ને 51 સંખ્યા મળી, બરાબર છે. હવે આ 51 સંખ્યા જે મળી આપણે અહીંયા અલગ ચોખ્ખી લખવું એટલે તમને સમજાય કે આપણે આના 51 મળ્યા, બરાબર. હવે તમે જુઓ કે અહીં પણ આ બંને સંખ્યા મળી ગઈ તો એના આધારે આપણે અહીંની સંખ્યા ગોતી શકીએ, બરાબર છે. તો આપણે એ સંખ્યા ગોતીએ તો અહીં 51 વત્તા 46 કરો એટલે કેટલા થાય? તો કે 6 ને 1 7 અને 5 ને 4 9. તો અહીંયા આપણને 97 સંખ્યા મળી આવે. હવે આ ત્રણેય નું કેટલું થવું જોઈએ? તો કે 150. તો 150 માંથી આપણે 97 બાદ કરીએ તો 10 માંથી 7 જાય તો 3. અહીંયા આપણે 10 લીધા અને ઉડાવીને આપણે અહીંયા 14 કરી નાખીએ તો અહીંયા 5 વધશે. તો અહીંયા શું સંખ્યા આવી? 53, બરાબર છે. હવે જુઓ અહીં પણ આપણને બે સંખ્યા મળી. હવે આપણે અહીંયા વચ્ચેની સંખ્યા શોધવાની છે. તો 53 વત્તા 49 આપણે કરીએ તો અહીંયા આપણે 53 વત્તા 49 કરીએ તો 9 ને 3 12 નો બબડો વધી 1, 5 ને 6 6 ને 4 10, 102. હવે એનો સરવાળો કેટલો થવો જોઈએ? 150. 150. તો 150 ઓછા 102 તો 10 માંથી 2 જાય તો 8. 4 ના 4 1 માંથી 11 તો 0 એટલે આ કેટલા આવ્યા? અહીંયા 48. તો આપણે અહીંયા કેટલા લખશું? 48, બરાબર છે. અહીંયા આપણને 48 મળ્યા. હવે એવી જ રીતે તમને એમ કે હવે જો અહીં પણ આપણને બબે સંખ્યા તો મળેલી જ છે, આ 49 અને 47 અને 52 અને 48. તો પેલા 52 અને 48 નો સરવાળો કર્યો તો 8 ને 2 10 નું બિંદુ વધીએ એટલે 100 મળ્યા. તો અહીંયા કેટલી સંખ્યા આવશે? 50. હવે આ બંને નો તમે સરવાળો કરી અને એને 150 માંથી તમારે બાદ કરવાના છે. તો 49 વત્તા 47 તો 9 ને 7 16 નો 6 નો વધી 1 4 ને 4 8 ને 9 96 આવે. હવે તમે 150 માંથી 96 આપણે બાદ કરીએ તો કેટલા મળે છે આપણને એ જોઈએ. આપણે અહીંયા 10 કો અને અહીંયા 14 તો 9 પછી 54. તો અહીંયા આપણને કેટલી સંખ્યા મળી? 54. હવે તમે આનો સરવાળો કરો ને તો તમારે 150 મળે. જો આ ઉભી હરણ ત્રણેયનો કરો તો 150 મળવો જોઈએ, આડી હરણ કરો તો 150 મળે, આમ ત્રાસી કરશો તો પણ તમને એનો સરવાળો 150 મળશે. હવે એના પછીનો જે દાખલો તમને આપેલો છે એ તમારે કરવાનો છે. એમાં તમારે 150 ની બદલે 75 લેવાના છે, બરાબર છે. તો જો આ દાખલો બરાબર સમજાઈ ગયો હશે તો એ દાખલો તમે તમારી જાતે જરૂરથી કરી શકશો. જુઓ અહીં તમને ચોપડીના પાના નંબર 104 ઉપર નીચે આપેલા પેટર્ન નિયમો અનુસાર ષટ્કોણ પૂર્ણ કરવાના છે. હવે જુઓ તમને આપેલું છે અહીં 7, બરાબર. એના બે ભાગ પણ 14 અને 10. તો 14 7 98 એટલે અહીં શું જવાબ આવવા? 98. અને 10 7 77, બરાબર છે. હવે એવી રીતે અહીં તમને 5 આપ્યા અને અહીં 2 આપ્યા, બરાબર છે. 5 તો 14 50 70, 10 2 20, બરાબર. હવે અહીંયા વચ્ચે કેટલા આપ્યા છે? 13. તો આ 13 ને આપણે 5 વડે ગુણીએ તો 13 50 65 અને 13 2 26. તો આ રીતે આ કોષ્ટકના જવાબ પૂર્ણ થયા છે. હવે જુઓ એવો બીજો એક દાખલો પણ તમને આપેલો છે તો આપણે જોઈએ.
તો જુઓ એમાં શું કીધેલું છે, આપણે પહેલા હું ડ્રો કરી લઉં બરાબર છે, પછી તમને સમજાવું. જુઓ અહીંયા તમને જો આ નવ છે એને આપણે અગિયાર વડે ગુણીએ તો અગિયાર નવા અહીંયા કેટલા આવશે નવાણું, બાર નવા એકસો આઠ બરાબર. પછી તમારે અગિયાર છ છાસઠ, બાર સત્તા ચોર્યાસી, પછી તમારે સત્તર ગુણ્યા છ તો સત્તર છ કેટલા થશે એકસો બે, અને અહીં તમારે સત્તર સત્તા એકસો ઓગણીસ બરાબર છે. આ રીતે તમને જવાબ મળશે. હવે એના પછીનો બી છે એ તમારે જાતે કરવાનું છે. હવે એકસો પાંચ નંબરના પેજ ઉપર તમને પેટર્ન બતાવેલી છે કે ચોવીસ ઓગણીસ સાડત્રીસ બરાબર, સાડત્રીસ ચોવીસ ઓગણીસ બરાબર. હવે એ રીતે નીચેની પેટર્ન છે બરાબર, એમાં તમને આપેલું છે ચૌદ વીસ આવી રીતના તમને આપેલું છે. જુઓ આ રીતની તમારે પેટર્ન છે. તો જુઓ અહીંયા કઈ કઈ સંખ્યા નથી, જો અહીંયા ચોત્રીસ વત્તા ચૌદ વત્તા ચૌદ વત્તા વીસ છે. હવે ચૌદ અહીંયા આપેલા છે, હવે અહીંયા આપણે શું લખશું વીસ બરાબર, અને અહીંયા લખશું આપણે ચોત્રીસ. આ રીતની તમારે પેટર્ન પૂરી કરવાની છે બરાબર. હવે એમાં આગળ પણ તમારે તમારી સાથે તમારી રીતે પ્રયત્ન કરવાનો છે. સત્તાવન બત્રીસ અઠ્યાવીસ, તો અઠ્યાવીસ સત્તાવન અને બત્રીસ અલગ અલગ તમારે કરવાની છે. હવે જુઓ તમારે કીધું છે એક સમાન, એકસો એકવીસ માં કોઈ વિશેષતા છે? હા શું છે, તો કે તમે એકસો એકવીસ ને લખો તો એક બે એક, અને તમે ઉલટાવો તો પણ એક બે અને એક જ જવાબ તમને મળે. તો હવે આપણે એમાં આગળ શું જોવાનું છે, જુઓ તમને અહીં કહ્યું છે કે અડતાલીસ ગુણ્યા અડતાલીસ ગુણ્યા તેર બરાબર તેર ગુણ્યા અડતાલીસ, તો આ બંનેમાં જવાબ એક સમાન આવશે. કારણ કે તે સાચું છે, તમે ગુણાકાર કરો તો બંને બાજુએ તમને જવાબ છસો ચોવીસ જ મળશે બરાબર છે. હવે તમને પાના નંબર એકસો છ ઉપર આ રીતનું આપેલું છે, એ તમારે જોવાનું છે કે આપેલ સંખ્યા ને ફેરવો, તો અઠ્યાવીસ છે એને વિશિષ્ટ સંખ્યામાં ફેરવો. હવે અઠ્યાવીસ ને તમે ઉલટા ક્રમમાં ગોઠવો તો તમે શું લખશો બ્યાસી, આપણે અઠ્યાવીસ છે આ અઠ્યાવીસ છે એને આપણે ઊંધું લખવું હોય તો આઠ પેલા ને બે, આ હવે આ રકમ અને આ રકમનો સરવાળો કરીને બ્યાસી વત્તા અઠ્યાવીસ, તો આઠ ને બે દસ નું બિંદુ વધીએ આઠ ને એક નવ નવ ને બે દસ અગિયાર, તો એકસો દસ છે એનો સરવાળો આવશે બરાબર છે. એ વિશિષ્ટ સંખ્યા નથી, શા માટે, તો કે એને ઊંધા કરીએ તો ઝીરો પછી અગિયાર. હવે બંને સંખ્યાનો સરવાળો કરતા એકસો એકવીસ એ વિશિષ્ટ સંખ્યા આપણને મળે છે બરાબર, તમારે એ જોવાનું છે. હવે એના પછી બસો ત્રોતેર અને એકસો બત્રીસ આપેલા છે, જેને તમારે કરવાનું છે. કેટલાક એવા શબ્દ શોધો જેને સીધેથી ઉલટા વાંચી શકાય, જેમ કે મેડમ એમ એ ડી એ એમ, એને તમે ઊંધું કરો તો પણ એમ એ ડી એ એમ મેડમ જ એનો સાચો જવાબ આવશે. હવે જુઓ જાદુઈ કેલેન્ડરમાં તમે જુઓ, તમને ખૂણાનું માપ લીધું, ત્રણ ખાનાનું માપ લેવાનું કીધું છે,
बराबर है तो आप सात आठ नौ चौदह पंदर सोल एक बीस तेवीस सौथी नानी संख्या सात छे आठ उमेरी तो सात ने आठ केटला थाय पंदर खानानी मध्य में रहेली नौ संख्या वडे गुणीए तो एक सौ पैंतीस थाय आम पंदर ने तमे नौ वडे गुणता एक सौ पैंतीस थाय आम त्रण गुणिया त्रण मापना कानामानी तमाम संख्यानो कुल सरवाळो एक सौ पैंतीस थशे बराबर छे। तो अहीं तमने अहीं हूँ आजे आटलू स्वाध्याय तमारू पूरू करूँ छूं।